મારા છે તે. રવિનાથ ટાગોરનું નામ હવે મોટા વિદ્યાર્થીઓ લક્ષ્ય રાખશે. રવિનાથ ટાગોરને એમ કે છે કે છેલ્લે હતા અને ગુરુદાલ મલ્લિક એક મજાનો શિક્ષક, મારો તો એ મોડલ શિક્ષક છે મલ્લિક. તો મેં તો એને ખૂબ ભણાવતો જોયેલા છે, એમની પાસે ખૂબ ભીટી ભીટી રડેલો છું. મલ્લિકજીનું તો મારો મોડલ ટીચર, મારા માટે તો ઉત્તમ શિક્ષક થયો. એમાં મોટો ભાગ કદાચ મળ્યો હોય તો ગુલંદાર મલ્લિકે ભજવો છે. એના જેવો શિક્ષક ક્યારે બનું? આજે પણ મનમાં એમ કરું કે જ્યારે જિંદગીમાં શિક્ષક બનું તો એવો બનું. અરે ટાગોરે કીધું કે ભગવાનને મળું તો કે ક્યાં મળશું? ત્યારે કહે છે ભગવાન એમ કીધેલું કે જ્યાં મારા છે ત્યાં હું હોઈશ. અને મારા એટલે જેમને મેં સાધનોથી વંચિત જે લોકો છે તે વચ્ચે. હરીશજી તમારી કગગની પ્રાર્થના પાકી ગઈ ને પહોંચી ગઈ, અને એટલે જ હરીશજી અહીં આવ્યા, અને એટલે તમારી વચ્ચે આવ્યા, કારણ કે તે પ્રભુના વાલા છો. અને ટાગોરની ભાષામાં કહું કે જે મારા, જે છૂટેલા, મારી આંગળીથી છૂટી ગયેલા મારા છે, એની પાસે તું જજે. જો તું ના હો તો મને કહેજે. ઈસુ ખ્રિસ્ત નામના એક બહુ મોટા આપણા ધર્મગુરુ, જબરજસ્ત, જ્યારે એમને ફાંસી આપવાની વાત આવી, અને ભાઈ સિદ્ધાંતજીની પાસે હોય, આદર્શ હોય, એ તો કસોટી ચડે જ ધ્યેયમાં છે એનું. કોઈ પથરાની પૂજા ન કરે, પથરો છે તે જો કોઈ પૂજા કરો તો એમાંથી શિવલિંગ થઈ જાય. ત્યારે એના આઠનું શિષ્યો હતા, એ લોકોએ છેલ્લું વાળું, બાઇબલમાં એક પ્રકરણ છે છેલ્લું વાળું, રાત્રે બધા ભોજન કરવા બેઠા હતા, ત્યારે ઈસુ ખ્રિસ્તે પોતાના એ નવે શિષ્યોના પગ ધોયા, પગ ધોઈને અત્તરથી સરસ સરસ સાફ કર્યા, બે આંખ હાથે નિંદાયા. શિષ્યો તો બહુ એ થઈ ગયા કે પ્રભુ તમને તો કાલે આ રાજા છોડવાનો નથી, હવે ક્યારે મળશો તમે? ત્યારે ઈસુ ખ્રિસ્તે એના એક શિષ્યને કીધેલું, અને બાઇબલમાં છે આ વાક્ય છે કે ભૂખ્યાના રોટલે, દુખ્યાના ખાટલે, થાકેલાના પોટલે, અંકુલ મુરઝાયેલું બાળક હોય અને એના ગાલે સેટ ટપલી મારીને જો એનો હાસ્ય આવે તો માનજે ઈસુ ખ્રિસ્ત ત્યાં હાજર છે. ભગવાનને મેળવવો અઘરો નથી, ખૂબ જ સહેલો છે, પણ મેળવવાની રીત છે એ થોડી મહેનતવાળી છે. તમે સરસ પ્રાર્થના કરી, તમારું પ્રાર્થનાનું વાતાવરણ સરસ, એક વાઇબ્રેશન ઉભા કરે એટલું સારું તમારું વાતાવરણ છે. વાઇબ્રેશન એટલે કે મોટા વિદ્યાર્થીઓ સમજી શકશે હું માનું છું, વાઇબ્રેશન એટલે આપણા શરીરમાં એક નવી શક્તિ, નવી તાકાત ઊભી કરેવા. મિત્રો, મને કૃષ્ણભાઈનો હું આભાર માનીશ, ખાસ કરીને કે અમને બંનેને અને અમારી સાથે આવેલા અમારી બીજી એક સંસ્થા જે લોકો સંચાલક ભાવી પણ મારી સાથે છે, અમને તમારા બધા વચ્ચે દોસ્તી મૈત્રી કરવાની એક તક આપી, એ માટે હું એમનો તો ખાસ આભાર માનું છું. બાકી હરીશભાઈ માતા તો મારું માથું નમે છે, પુષ્પાબેન બંને માટે મારે તમને કહેવું, તમે કેટલી મારી વાત ગળત એટલે સમજી શકશો ખબર નથી, પણ હું હરમેશ બીજા માટે જીવનારા જે માણસો છે એ મારે મન જીવતા દેવ છે, બીજા માટે જીવનારા જે માણસો છે એ મારે મન જીવતા દેવ છે, અને જીવતા દેવ ને હું દેવ ન ગણું તો પેલો દેવ તો જોયો નથી, પછી કમ ના કમ ના કમ મૌથી જ મરી જવું. મને રતનપુર લોક કેતન મને ગમે છે, અને ગમે છે એટલે આજે આવ્યા છે. ખાસ કરી મેં કીધું એમ, અમે પુષ્પાબેનની જ ખબર કાઢું. હું જ્યારે સાંભળ્યું ત્યારથી રોજ મારી પ્રાર્થનામાં હું પુષ્પાબેન માટે પણ પ્રાર્થના કરતો હતો, હે દેવ, એક બાઈ અજાણ્યા પ્રદેશમાં, અજાણ્યા રણમાં મીઠી વરડી કરી બેઠી છે, દેવ એની કસૂરી તું કેટલી કરીશ? જરૂર પડે થોડા દુઃખો અમને આપ, પણ આવા લોકોને તો સાજા રાખ. બીજા માટે તમે દુઆ માંગો તો ઈશ્વર દુઆ આપે જ છે, મારો તો અનુભવ છે. અને મેં તો હું જે મારું કામ છે તો ભરેલા અગ્નિ જેવું છું, ભઠ્ઠી જેવું છું, ભઠ્ઠીની વચ્ચે અમે રોજ શીખીએ છીએ, એટલે મને ખ્યાલ છે કે આવા કામો કેટલા અઘરા છે. ફરીથી એના બધા કાર્યક્રમ મિત્રોને, તમને બધાને
तमने तो प्रणाम नहीं करो एटला माटे के तमने तो वारी सलाम भरीश पण एना कार्यकर मित्रों ने हरीशभाई पुष्पाबाई ने हृदयपूर्वक प्रणाम करू छू। तमारी उम्र एवी छे के तमने अत्यारे खीचड़ी वधारे खवाई गई होय ऊंघ आवे छे अने प्रार्थना एटले गोटो मोटो थईने ऊंઘવાનું સ્તર એમ હું માનું છું। ગોટો મોટો બચ્ચે થઈ પાછા બાની માત્ર ને રક્ષણ આપ્યું આ એ બહુ સ્વાભાવિક છે પણ તમે ને જોતો તો હું મારી આંખો ખુલ્લું રાખી તમને જોતો તો તમે બધાએ તો અદભુત તમે વાઇબ્રેશન ઝીલો છો તમારું વાતાવરણ છે ફરીથી તમને બધાને एक